નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ મિત્ર જૂનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજે હું જે તમને ખાસ કરીને માહિતી આપવા જઈ રહ્યો છું એમાં અત્યારે ઘઉં અને ચણા તેમજ જીરું અને ધાણા આ ચારેય પાકોનું હાર્વેસ્ટિંગ કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. એટલે કે આ જે ચારેય પાક છે એ બધે વાઢવાનું કામ પૂરું થવા માંડ્યું, અમુક જગ્યાએ હાર્વેસ્ટ ચાલી ગયા. એમાં ખાસ કરીને અત્યારે આપણે અહીંયા જે હું ખેતરમાં ઊભો છું એ ખેતરમાં ઘઉં નીકળી ગયા પછી ખાપા આવી દે ખાપા. હવે મોટાભાગના ખેડૂત મિત્રો શું કરે, દિવાસળી મૂકી દે અને ખાપા હળગાવી દે. હવે ખાપા હળગાવી એટલે શું થાય, નુકસાની તમને કહી દઉં. એક તો એ કે જમીનમાં જે કાંઈ બેક્ટેરિયા હોય, જમીનમાં જીવાણુ હોય, મિત્ર જીવાતો હોય, અળસિયા હોય, આ બધા જીવાતો મિત્ર જીવાતો કહેવાય. એ જીવાતો જે ગરમી તાપ જે કુદરતી હોય એમાં ન વાંધો હોય, પણ આપણે જે કૃત્રિમ રીતે દિવાસળી મૂકી અને તાપ કરી અને હળગાવીએ એને લીધે બધા મરી જાય છે. સાથે સાથે માઇક્રો એકદમ સૂક્ષ્મ મિત્ર જીવાણુ પણ જમીનમાં હોય છે, જેને બેક્ટેરિયા કહેવાય, એ મરી જવાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય, બીજા વર્ષે ઉત્પાદન પણ ઘટી જાય. બીજું કે આપણે જે જમીનમાંથી 1.5-2-3 ખાંડી સુધી ઘઉં લીધા હોય, એ ઘઉં લીધા પછી આપણે એને 2.5-3 ખાંડીનો નાખીએ તો કાંઈ નહીં, પરંતુ જે 5-10 પણ વીકે જે પરાળ નીકળે એ પરાળને ભૂકો કરી સૈડા મારી રોટાવેટર મારી અને જો જમીનમાં મિક્સ કરી દેવામાં આવે તો એક તો જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે, સાથે સાથે જે આપણે આના પછીનો પાક લેવાનો હોય એમાં આપણને ઉત્પાદનમાં પણ બહુ ફાયદો થાય. બીજું કે દેશી ખાતર મળતું નથી, તો આ એક પ્રકારનું દેશી ખાતર જ છે. તમે એને આની એક રીત છે આને સળવવાની કે ભૂકો કરવાની, એ હું પણ તમને સમજાવીશ. મિત્રો, જે મિત્રોને ઘઉં નીકળી ગયા હોય એટલે કે હાર્વેસ્ટ ચાલી ગયું હોય પછી જે આ રીતના ખાપા હોય, તો એ ખાપામાં પહેલાં શું કરવું, એક પંપમાં ખોબો એક ઉરિયા લઈ અને પછી એને પંપથી છાંટી દો. છાંટ્યા પછી એને 10 દિવસ સુકાવા દો. ત્યાર પછી જો પાણીની સગવડતા હોય તો એ ખાપાને પાઈ દો. એ ખાપા પાઈ દીધા પછી જ્યારે પણ હાથિયા લેવું થાય એટલે કે ટેક્ટરા લેવું થાય ત્યારે પહેલાં તમે સૈડા મારજો, સૈડા સૈડા મારો 18 ફૂટના, જેથી કરીને ખાપા 18 તૂટી જશે અને એમાં મિક્સ થતા જાય. ત્યાર પછી ફરીથી પાછું તમારે એમાં રોટાવેટર મારવાનું રહે. રોટાવેટર 6 ઇંચનો ગાળો હોય એ એકદમ ભૂકો કરતો જશે અને એને લીધે તમારે જમીન જે એકદમ તૈયાર થઈ જશે. હવે મિત્રો, આ કરવાથી એક તો મેં તમને કીધું પણ 8-10 પણ જે પરાણ નીકળતું હોય એ જમીનમાં ભળી જાય, સાથે સાથે એમાં જે તત્વો હોય જે લીધા હોય છોડે એ પાછા જમીનમાં આપણે આપી શકીએ. બીજું કે આમ કરવાથી આપણે એક તો જમીનની ફળદ્રુપતા વધારશું, સાથે સાથે પર્યાવરણને પણ બહુ ફાયદો થશે. કેમ કે પર્યાવરણમાં જે અત્યારે ધુમ્મસ ભેગા થાય, કાર્બન ઉભું થાય, એ જે ધુમ્મસ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ હવામાન અશુદ્ધ કરે એ પણ આપણે રોકી શકીશું. તો મિત્રો, જે મિત્રોને ખાપા ઊભા હોય હજી પાયડા ન હોય, તો એવા લોકોએ એને સળગાવ્યા વગર આને મેં તમને કીધું યુરિયાની ટ્રીટમેન્ટ આપી ચવડા મારો પછી એને રોટાવેટર મારજો, તો ખૂબ જ સારું તમને પરિણામ મળશે. આ અખતરો તમે આ વર્ષે 1 વીઘામાં કરજો અથવા 2 વીઘામાં કરજો, તો તમને ખબર પડશે કે આપણે જ્યાંથી પણ સળગાવ્યા છે એ પાક અને નથી સળગાવ્યા એ પાકમાં નેક્સ્ટ સિઝનમાં તમને તફાવત જોવા મળશે. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.